નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું શું સમાચારોની વાત કરવામાં આવે તો ગીર સોમનાથની બેઠક પર રસાકસીનો જંગ જામે છે તો ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તો પાંચો દ્વારા તેના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી રહી છે તો ગીર સોમનાથ બેઠક પર રસાકસીનો જંગ જોવા મળી રહ્યો છે ત્રણેય પક્ષ જાહેર કરશે તેમના ઉમેદવારોના નામ તો તલાલાના ધારાસભ્ય ભગા બારડ પક્ષ છોડી શકે છે તેવી સંભાવનાઓ સેવાઈ રહેશે ટૂંક સમયમાં જ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કરે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે તો ગીર સોમનાથ તાલાલામાં નામ જાહેર થશે તો કોડીનાર બેઠક પર ખરાખરીનો જંગ જોવા મળશે તો ઉનાધારી લાઠી બેઠક પર ઉમેદવારોના નામ અંગેની જાહેરાત થશે તો અમરેલી કોંગ્રેસમાંથી ધાણાણીને ટિકિટ મળી શકે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે તો રાજુલા બેઠક પર ઉમેદવારોના નામ પણ જાહેર કરવામાં આવશે તો ચૂંટણીનો પ્રચાર પ્રસાર હવે ધમધમી રહેશે ઉમેદવારોના નામો જાહેર થયા રહેશે તે પછી તેજી જોવા મળશે તો આ દરમિયાન અમરેલીની પાંચ અને ગીર સોમનાથની ચાર બેઠકોની સ્થિતિ કેવી છે તે અંગેની આજે આપણે ચર્ચા કરીશું તો ત્રણે પાંચો દ્વારા ઉમેદવારોની યાદી બનાવવામાં આવી છે તો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની યાદી પણ જાહેર કરાઈ છે તો ભાજપ દ્વારા હજી પણ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી નથી તો ત્રણેય પક્ષ ઉમેદવારોના નામ જાહેર કરશે તો તાલાલાલના ધારાસભ્ય ભગા બારડ પક્ષ છોડી શકે છે તો ટૂંક જ સમયમાં તેઓ ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કરે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે તો ગીર સોમનાથ તાલાલાલમાં ખરાખરીનો જંગ જોવા મળશે કોડીનાર બેઠક પર જંગ જામશે તો ઉના ધારી અને લાઠી બેઠક પર ઉમેદવારોના નામ અંગેની જાહેરાત થશે તો અમરેલી કોંગ્રેસમાંથી ધાણા લઈને ટિકિટ મળી શકે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે તો રાજુલા બેઠક પર ઉમેદવારોના નામ જાહેર થશે તો ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેવા સમયે જ ચૂંટણીનો પ્રચાર પ્રસાર હવે ધમધમી રહ્યો છે તો હવે અમરેલી બેઠક પરના ઉમેદવારોની વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીના સંભવિત ઉમેદવારોની વાત કરીશું તો કૌશિક વેકરિયા બીજેપીના અમરેલીના સંભવિત ઉમેદવાર છે તો મનીષ સંઘાણી પણ ભારતીય જનતા પાર્ટીના સંભવિત ઉમેદવાર તરીકે જાહેર થઈ શકે છે તો હવે કોંગ્રેસની વાત કરવામાં આવે તો પરેશ ધાનાણી અમરેલી બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે જાહેર થઈ શકવાની સંભાવનાઓ સેવાઈ રહેશે તો આમ આદમી પાર્ટીની વાત કરવામાં આવે તો રવિ ધાણાણી આમ આદમી પાર્ટીની અમરેલી બેઠક પરથી ઉમેદવારી નોંધાવી શકે છે આ મુદ્દા અંગે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે એસીડર એસોસિએટ એડિટર પ્રફુલભાઈ ત્રિવેદી અને સિનિયર સંવાદદાતા અરુણભાઈ શાહ આપનું સ્વાગત છે હું આપને પૂછવા છે કે અમરેલીમાં કેટલી બેઠકો અને શું સમીકરણ ધરતી સૌરાષ્ટ્રની અંદર અમરેલી જિલ્લાનું રાજકારણની અંદર એક બહુ જ મહત્વ છે એ મહત્વ કેટલું છે ફરી તમે મારી પાસે આવશો ત્યારે હું કહીશ પરંતુ અત્યારે આપણે આ પાંચ બેઠકોનું એનાલિસિસ કરીએ તો એમાં પહેલી બેઠક છે ધારી ધારીમાં અત્યારે ભાજપમાંથી નામ ચાલે છે જેવી કાકડિયા અનિલ વેકરિયા કીર્તિ બોરીસાગર પ્રદીપ કોટડીયા સુરેશ કોટડીયા અને જૈની ઠુમ્મર જ્યારે આમ આદમી પાર્ટીએ કાંતિભાઈ સતાસિયાને ત્યાં નક્કી કરી દીધા છે આ જે કોન્સ્ટિટ્યુન્સી છે એ ત્રણ વિસ્તારોની બનેલી છે બગસરા ધારી અને ખાંભા હવે અહીંની જે મતદારોની સંખ્યા છે એક લાખ સત્યાવીસ હજાર બસો બાણું છે અને ગયા વખતે સાઠ પોઈન્ટ સાત ટકા મતદાન થયું હતું અને જેવી કાકડિયા કોંગ્રેસમાંથી ચૂંટાયા હતા અને એમને છાસઠ હજાર ચુમ્માલીસ મત મળ્યા હતા અને એમની જે લીડ છે એ નવ હજાર ઓગણચાલીસ હતી આ બેઠક ઉપર છે એ પટેલ કોળી દલિત ભરવાડ ક્ષત્રિય બ્રાહ્મણ આહીર વગેરે જ્ઞાતિઓની સમીકરણો છે અને જેવી કાકડીયા કોંગ્રેસમાંથી ચૂંટાયા હતા અને ત્યારબાદ એ ભાજપમાં ગયા હતા ભાજપની અંદર જોડાયા બાદ બે હજાર વીસમાં ચૂંટણી આવી હતી અને એ પેટા ચૂંટણીમાં સુરેશ કોટડિયા સામે એમનો વિજય થયો હતો એની બીજી બેઠક છે અમરેલીની જ્યાં ભાજપમાંથી કૌશિક વેકરિયા અને મની મનીષ સંઘાણીના નામ ચાલે છે જ્યારે કોંગ્રેસમાંથી પરેશ દાનાણી લગભગ ફાઇનલ છે ગયા વખતના એ ધારાસભ્ય છે અને વિરોધ પક્ષના નેતા પણ રહી ચૂક્યા છે આ કોન્સ્ટિટ્યુન્સીમાં એક લાખ સિત્તેર હજાર અને અડતાલીસ મતો છે અને ગયા વખતે ત્યાં તેસઠ પોઈન્ટ તેતાલીસ ટકા મતદાન થયું હતું પરેશ ધાનાણીની બાવકુ ઉઘાડ સામે બાર હજાર અને ઓગણત્રીસ મતે વિજય થયો હતો ગયા વખતે અને જેવી કાકડિયા સામે ગયા વખતે દિલીપ સંઘાણી ઊભા રહ્યા હતા આપણે લાઠીની વાત કરીએ તો અત્યારે ભાજપમાંથી ગોપાલ વસ્ત્રાપરા જનક તળાવિયા અને બાવકુ ઉઘાડના નામ ચાલે છે જ્યારે કોંગ્રેસમાંથી ગયા વખતે ચૂંટાયેલા વીરજી ઠુંબરનું નામ લગભગ નિશ્ચિત છે આ કોન્સ્ટિટ્યુન્સીની જે મતદારોની સંખ્યા છે એક લાખ ઓગણત્રીસ હજાર સાતસો અઢાર છે અને ગયા વખતે એકસઠ પોઈન્ટ ત્રાણું ટકા મતદાન થયું હતું જયસુખ દેત્રોજા છે એને આમ આદમી પાર્ટીએ ફાઇનલ કરી કાઢ્યા છે હવે આ જે લાઠીની બેઠક છે એમાં વિરજી ઠુમ્મર સામે ગયા વખતે ગોપાલભાઈ ચમારડી ચૂંટણી લડ્યા હતા અને વિરજી ઠુમ્મરનો નવ હજાર ત્રણસો તેતાલીસ મતે વિજય થયો હતો પછીની મહત્ત્વની બેઠક છે સાવરકુંડલા સાવરકુંડલામાં ભાજપના જે સંભવિત નામો છે એમાં સુરેશ પાનસુરિયા કાલુ વિરાણી વિપુલ દુધાતના નામો ચાલે છે જ્યારે કોંગ્રેસના જે ધારાસભ્ય છે પ્રભાત દુધાત એમનું નામ લગભગ ફાઇનલ છે આ કોન્સ્ટિટ્યુન્સીમાં એક લાખ તેતાલીસ હજાર પાંચસોને બેતાલીસ મતો છે અને છપ્પન પોઈન્ટ ચુમ્માલીસ ટકા મતદાન ગઈ વખતે થયું હતું અહીંયા ભરત નાકરાણીને આમ આદમી પાર્ટીએ નિશ્ચિત કરી દીધા છે આ જે બેઠક છે સાવરકુંડલાની પ્રભાત દુધાત છે એ વખતે કમલેશ કાનાણી સામે ચૂંટણી લડ્યા હતા અને આઠ હજાર પાંચસોને એકત્રીસ મતે એમનો વિજય થયો હતો પછીની બેઠક છે રાજુલા રાજુલામાં ભાજપમાં જે નામો ચાલે છે એમાં હીરા સોલંકી કરણ બારૈયા રઘુભાઈ ખુમાણ જ્યારે કોંગ્રેસમાંથી અમરીશ ડેર જે વર્તમાન ધારાસભ્ય છે ચાલુ ધારાસભ્ય છે એક લાખ ચોસઠ હજાર આઠસો ને અગિયાર મતદારો છે આ કોન્સ્ટિટ્યુન્સીના અને ગયા વખતે છાસઠ પોઈન્ટ સિત્યોતેર ટકા મતદાન થયું હતું અને આમ આદમી પાર્ટીએ અહીંયા ભરતભાઈ બલદાણિયાને નિશ્ચિત કર્યા છે ગયા વખતે અમરીશ ડેર છે એ હરિભાઈ સોલંકી સામે સાત હજાર સોરી બાર હજાર સાતસો ઓગણીસ મતે એમનો વિજય થયો હતો એટલે આ બધાય જે તમે વિજેતાના જો તમે આંકડા જુઓ તો તેર હજારથી ઓછી લીડ પાંચે પાંચની છે જો કે આખો જિલ્લો એ વખતે ભાજપ મુક્ત થયો હતો પરંતુ જેવી કાકડિયા પછી ભાજપમાં જોડાયા એટલે એ આખું સમીકરણ બદલાયું હતું હવે પાંચમાંથી ચાર બેઠકો જ કોંગ્રેસ પાસે છે એક બેઠક ભાજપ પાસે ગઈ છે આ વિસ્તારમાં જ્યારે ચૂંટણી થઈ ત્યારે જે પાટીદાર આંદોલન ચાલતું હતું એની બહુ જ મહદઅંશે અસર દેખાઈ હતી અને જે કોંગ્રેસના તમામ ઉમેદવારો છે એ વિજેતા થયા હતા દિલીપ સંઘાણી જેવા જે ભાજપના ઉમેદવારો છે જે મજબૂત ઉમેદવાર ગણાય એમની પણ હાર થઈ હતી જે ચોક્કસ અરુણ શાહ હું આપને પૂછવા માગીશ કે ગીર સોમનાથની ચાર બેઠકો છે તો આ ચારે બેઠક ઉપરથી કોળીનાર બેઠકનું શું સમીકરણ છે જે રીતે સૌરાષ્ટ્રમાં મહદઅંશે જોઈએ તો ભાજપનો દબદબા ઉપરાંત કોંગ્રેસ પણ કસમકસ પરિસ્થિતિ ધરતી સર્જાઈ છે અત્યાર સુધી જે વિધાનસભા થઈ એમાં સૌરાષ્ટ્રમાં ચોક્કસ રીતે કહી શકાય કે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સારા એવી ફાઇટ રહેવા પામી છે જ્યાં સુધી બેઠકનો સવાલ છે એટલે ગીર સોમનાથ જોઈએ તો ગીર સોમનાથ એક પવિત્ર યાત્રાધામમાં સમાવેશ થાય છે સમગ્ર રીતે જોઈએ તો જે રીતે ચાર બેઠકો આવેલી છે એમાં બેઠક કઈ પૂછી આપે કોડીનાર બેઠક હા કોડીનાર બેઠક માત્ર જો કોડીનાર બેઠકની વાત કરીએ તો કોડીનાર બેઠક જે છે એ શિડ્યુલ કાસ્ટની અનામત બેઠક રહેલી છે અને જે ઉમેદવારો છે એ પણ નવા સો ઉમેદવારોને જીભે આંખે વળગે જીભે રહેલા હોય એવા ઉમેદવારો નથી પરંતુ હાલના તબક્કે જે ગત વિધાનસભાની જો વાત કરીએ તો તેમાં મોહન વાળા કે જે કોંગ્રેસના ઉમેદવાર હતા તેમને બોતેર હજાર ચારસો ને નવ મત મળ્યા હતા જ્યારે વાઢેલ રામાભાઈ તેમને સત્તાવન હજાર આઠસો ને મત મળ્યા હતા એટલે કહી શકાય કે બોતેર હજાર ચારસો ને નવ મતથી મોહનવાળા કે જે અંદાજે તેર હજાર ને સત્તાવન એટલે પંદર હજાર જેવા વોટથી તેમનો વિજય થયો છે એટલે એક રીતે કહી શકાય કે વીર સોમનાથની જો વાત કરીએ તો કોંગ્રેસમાં જે ચાર બેઠક છે તે ચારે ચાર બેઠક કોંગ્રેસે કબજે કરવામાં સફળતા પ્રાપ્ત કરી છે એટલે ગીર સોમનાથ એક રીતે ભારતીય જનતા પાર્ટી માટે લોઢાના ચણા ચાવવા સમાન પુરવાર થશે એ હાલના તબક્કે નિશ્ચિત લાગી રહ્યું છે અને જ્યાં સુધી આપના ઉમેદવારની વાત છે આ વખતે જે રીતે ત્રિપાક્ષીય જંગ ખેલાવવાનો છે ધરતી તેમાં કોડીનાર બેઠકની વાત કરીએ તો શિડ્યુલ કાસ્ટ તરીકે અનામત છે ને તેમાં વાજી મકવાના તેમની આપના ઉમેદવાર તરીકે પણ પસંદગી કરવામાં આવી છે પરંતુ મહદઅંશે જે ફાઇટ થવાનો સવાલ છે તે મુખ્યત્વે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કસમકસ ભર્યું રહેશે તેના સંદર્ભમાં ઉમેદવાર સંદર્ભે જોઈએ તો હવે કયા ઉમેદવારની મંજૂરીની મહર ભારતીય જનતા પાર્ટી તરફથી મૂકવામાં આવે છે તેના આધારે રહેશે બાકી અત્યારના તબક્કે કહી શકાય કે આ બેઠક ઉપર કોંગ્રેસનું વર્ચસ્વ રહેલું છે પરિણામે કોંગ્રેસનો ઉમેદવાર જીતે એવી શક્યતા વધુ છે પરંતુ સામે હવે ભારતીય જનતા પાર્ટી કયા ઉમેદવારની પસંદગી કરશે તે જોવાનું રહેશે હાલના તબક્કે એટલું ચોક્કસ કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી માટે ગીર સોમનાથની ચારે બેઠકો ઉપર કસમોકસ ભર્યો જંગ ખિલાશે એટલે કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ કારણ કે ગત વિધાનસભાની વાત કરીએ તેમાં કોંગ્રેસે આ બેઠકો કબજે કરી છે ત્યારે ભાજપ હવે તેનો કેવી રીતે ઉમેદવારો કયા પ્રકારના મૂકશે તેના પર મુખ્ય આધાર રહેશે ધરતી પ્રફુલજી આપને પૂછવા માંગીશ કે અમરેલી બેઠક પર કેવા સમીકરણ રચાઈ શકે છે ઉમેદવાર તરીકે કોનું નામ આવી શકે છે સામે ધરતી હું અગાઉ બોલી જ ગયો છું કે જેવી કાકડિયા અનિલ વેકરિયા કૌશિક વેકરિયા અને મનીષ સંઘાણી ધારી અને અમરેલી માટે ભાજપમાંથી નામો ચાલે છે જ્યારે કોંગ્રેસમાં પરેશ ધાનાણી અમરેલીમાં નક્કી જ છે જ્યારે ડૉક્ટર કીર્તિ બોરીસાગર અને પ્રદીપ કોટડિયાના કોંગ્રેસમાંથી નામ ચાલે છે અને કાંતિ સતારિયા અને રવિ ધાનાણી છે એ આમ આદમી પાર્ટીમાં ફિક્સ છે હવે આ જે કોન્સ્ટિટ્યુઅન્સી છે અમરેલીની જે પાંચેય બેઠકો છે એનો સૌરાષ્ટ્રના રાજકારણમાં રાજકોટની જેમ એક આગવો દબદબો રહેલો છે એનો ભૂતકાળ છે એ બહુ જ ભવ્ય ભૂતકાળ છે અને અહીંની જે રાજકારણ છે ને એ આખા રાજ્ય પર અસર કરતા હોય છે જે ડૉક્ટર જીવરાજ મહેતા પહેલાં મુખ્યમંત્રી હતા ગુજરાત રાજ્યના એ અમરેલીથી આવતા હતા ત્યારબાદ દ્વારકાદાસ પટેલ મનુભાઈ કોટણિયા કોટડિયા નવીનચંદ્ર રવાણી આ બધાના કોંગ્રેસની અંદર બહુ મોટા નામો રહ્યા છે અને બહુ લાંબા સમય સુધી તેઓ રાજકારણના બહુ જ મોટા ખેલાડી રહ્યા છે અને બહુ જ મહત્ત્વના પદો પણ એમણે ભોગવ્યા છે સરકારની અંદર પણ જ્યારે ભાજપની અંદર દિલીપ સંઘાણી અને પુરુષોત્તમ રૂપાલાના મોટા નામો છે પુરુષોત્તમ રૂપાલા છે એ અત્યારે કેન્દ્રના મંત્રી છે અને અમરેલીની અંદર ભાજપ તરફી જે કામગીરી ચાલે છે એમાં દિલીપ સંઘાણી અને પુરુષોત્તમ રૂપાલાનો બહુ જ મહત્ત્વનો એક ભા રોલ રહે છે અને દિલીપ સંઘાણી છે એ રાજકારણના બહુ જ અનુભવી ખેલાડી છે કોંગ્રેસમાંથી કઈ વ્યક્તિને તોડી લાવવી કોની સાથે મુલાકાત કરાવી એમાં પણ એ માહિર ગણાય છે અને એમનો વર્ષો સુધી રાજકારણની અંદર દબદબો રહ્યો છે એટલે જે અમરેલી જિલ્લો છે એ રાજકારણની અંદર આગવું સ્થાન ધરાવે છે અને એક બીજી મહત્ત્વની વાત કરું કે જે ગીર સોમનાથની ચાર બેઠકો અને અમરેલીની પાંચ બેઠકો આ નવે નવ બેઠકો કોંગ્રેસે હસ્તગત કરી હતી એટલે સૌરાષ્ટ્રની અંદર જે દસ બેઠકોનો ભાજપનો લોસ ગયો હતો એ નવ બેઠકોનો તો અહીંયા જ લોસ ગયો હતો હવે જેવી કાકડીયા એક ભાજપમાં ગયા છે એવી જ રીતે ગીર સોમનાથમાંથી પણ એક ધારાસભ્ય જશે એવી એક હ્યુમર ચાલુ થાય છે હ્યુમરમાં કેટલું સત્ય છે એ તો આવતો સમય કહે છે પરંતુ આ જે નવે નવ બેઠકો છે એનું ખૂબ જ આગવું મહત્ત્વ છે અને એટલા માટે તમામ પક્ષોએ ત્યાં ધ્યાન કેન્દ્રિત કર્યું છે સર એક વાત મહત્ત્વની કે અમરેલી જિલ્લાની જો વાત કરીએ તો સૌથી મહત્ત્વનો મુદ્દો એ છે કે બે દિગ્ગજ નેતા કહી શકાય ભારતીય જનતા પાર્ટીના દિલીપ સંઘાણી પણ એકદમ અગ્રહરોળના એ પ્લસ ગ્રેડના કહી શકાય અને પરસોતમ રૂપાલા આપે જે પ્રમાણે જણાવ્યું તે પ્રમાણે એક દિગ્ગજ નેતામાં જેનો સમાવેશ થાય છે આમ છતાં પણ દિલીપ સંઘાણી સામે એક યુવા નેતા કહી શકાય પાટીદારોની વસ્તી બી અમરેલીમાં પાટીદાર સમાજ બી છે એ નિર્ણાયક ભૂમિકા ભજવશે ગત વર્ષની વિધાનસભામાં જોઈએ તો પાટીદારનું આંદોલન એ લોકો ફેક્ટર પણ મહત્વનું કામ કરી ગયું હતું આ વખતે કેવા પ્રકારની સ્થિતિ સર્જાયું લાગી રહ્યું છે આ વિસ્તારમાં છે ને પાટીદાર કોલી ક્ષત્રિય ભરવાડ આહીર બ્રાહ્મણ અને લઘુમતી સહિત લગભગ તમામ જ્ઞાતિઓનું એક અઢારે સમાજ અહીંયા વસતો હોય એ પ્રકારનું છે પરંતુ પાટીદારોની વસ્તી વધારે છે અને ગયા વખતે પાટીદાર આંદોલનની બહુ જ મોટી અસર હતી હવે ગયા વખતે એક જે હતું ને એ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ફાઇટ હતી જ્યારે આ વખતે આમ આદમી પાર્ટીએ અત્યારે એના ઉમેદવારો નક્કી કરીને મૂકી જ દીધા છે એટલે આ વખતે ત્રિકોણીઓ જંગ છે અને બીજી બાજુ કોંગ્રેસનો જે વિજય થયો હતો ભાજપ સામે એ તેર હજાર કરતાં ઓછી લીડથી થયો હતો હવે જો આમ આદમી પાર્ટીનો ઉમેદવાર કોંગ્રેસના મતો બગાડે તો કોંગ્રેસ માટે ચોક્કસપણે એ મુશ્કેલી સર્જી શકે પરંતુ જો એ ભાજપના મતો બગાડશે તો ગણિત અલગ હશે પરંતુ એ કોના મતો બગાડે છે એ આવતો સમય કહે છે કારણ કે પાટીદારોમાં અત્યારે એક વાત એવી કહેવાય રહી છે કે જે યુથ છે એનો જે યુવા વર્ગ છે જે ભાજપ સાથે કમિટેડ હતો એમાંથી કેટલોક ભાગ આમ આદમી તરફ વયો છે અને એ કયા પ્રકારની ભૂમિકા ભજવે છે અને ચૂંટણીમાં એની કેટલી અસર દેખાય છે મતદાન કેટલું થાય છે

સોમનાથની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટી તરફથી જે રીતે જસા બારડ કે જે પૂર્વ મંત્રી પણ રહી ચૂક્યા છે ગત વિધાનસભાની ચૂંટણીમાં તેઓએ જે રીતે કહી શકાય કે હાર વોળવી પડી તે સંપ્રકારનું સર્જન થયું હતું પણ અગાઉ રાજપા સરકારમાં પણ તેઓ મંત્રી રહી ચૂક્યા છે અને તેમને જે ગત વિધાનસભામાં ચુમ્મોતેર હજાર ચારસો ચોસઠ મત ગયા વખતે મળ્યા હતા જ્યારે તેની સામે વિમલ ચુડાસમા અત્યારે જે કોંગ્રેસના ધારાસભ્યને સોમનાથનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે તેમને ચોરાણું હજાર નવસો ને ચૌદ વોટ મળ્યા છે એટલે કહી શકાય કે જે રીતે વિમલ ચુડાસમાનું પ્રતિનિધિત્વ છે અને જે રીતે દ્વારકાનો વિકાસ પણ થયો છે યાત્રાધામનો પણ વિકાસ થયો છે એવું ચોક્કસ રીતે કહી શકાય અને પરિણામે ટુરિસ્ટોની સંખ્યા પણ આ વિધાનસભા વિસ્તારમાં વધવા પામી છે એટલે આ વખતે વિમલ ચુડાસમાને કદાચ કોંગ્રેસ તરફથી યથાવત રાખશે એ તો નિર્ણય થઈ જ ગયો છે કોંગ્રેસનો એક નીતિવિષયક નિર્ણય લેવામાં છે જે પણ ચાલુ ધારાસભ્ય હશે અને સક્ષમ હશે એટલે કે યુવા વયની દ્રષ્ટિએ જેઓ કામ કરી શકે એવા હશે એમને ચોક્કસ ટિકિટ ફાળવવામાં આવશે એટલે સોમનાથ વિધાનસભામાં કોંગ્રેસ તરફથી વિમલ ચુડાસમાનું નામ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે જ્યારે હવે બીજા ભાજપના ઉમેદવારની સામે જોઈએ તો જે ગોવિંદ પરમાર છે એનું નામ ટોપ ઉપર ચાલી રહ્યું છે કોની પસંદગી થશે હજુ સુધી ઉમેદવારોની કોઈપણ યાદી ભારતીય જનતા પાર્ટી તરફથી જાહેર કરવામાં આવી નથી એટલે ત્યાં અસમંજસથી પરિસ્થિતિ છે તે જોઈ શકાય છે કોડીનારની આપણે વાત કરી લીધી છે સિડ્યુલ કાસ્ટની બેઠક છે એટલે કોડીનારમાં કોનો કસમકસ રહેશે ખાસ કરીને કોંગ્રેસ અને ભાજપ વચ્ચે આ જે બેઠક અનામત છે તેના પર કસમકસ રહેશે તાલાલા ચારેય બેઠકમાં જો સૌથી રસપ્રદ ચૂંટણી જંગ જોઈએને ને ધરતી તો કોંગ્રેસ અને ભાજપ વચ્ચે તાલાલા બેઠક ઉપર સૌથી વધુ કસમકસ રહેશે કારણ કે અત્યારે જે સમીકરણો તાલાલા વિધાનસભાની બેઠક ઉપર બદલાયા છે એમ ચોક્કસ રીતે કહી શકાય કે ભગા ભગા બારડ જેનું લાડલું નામ ભગવાનભાઈ તરીકે પણ ઓળખાય છે અને આ ભગવાનભાઈ ઉપર ગત લોકસભાની ચૂંટણી જ્યારે હતી ને ત્યારે પણ આક્ષેપો થયા હતા ને ત્યારે જ એ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થશે કારણ કે એમના જે કરેલા કરતુત્વ તો એ કદાચ દબાઈ જાય તે હેતુ રહેલો હતો અને ચર્ચા જોરશોરથી ચાલી હતી પરંતુ ત્યારે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નહોતો પરંતુ હવે જ્યારે આ વિધાનસભાની ચૂંટણી છે અને પ્રવાહ એકદમ ભાજપ તરફીને કોંગ્રેસ મુક્ત કરવા તરફ જે આગળ જઈ રહ્યું છે ત્યારે ચોક્કસ રીતે કહી શકાય કે ભગા બારડે પણ હજી નિર્ણય કર્યો નથી પણ ટૂંક જ સમયમાં આ અંગેના સમીકરણો આપણી સામે આવશે અને ભગા બારડ એ ભાજપમાં સામેલ થાય એટલે કે ભાજપનો કેસરિયો કોંગ્રેસનો હાથ છોડી ભાજપને સાથ આપે તે પ્રમાણેના સમીકરણો ચોક્કસ રીતે સર્જાય એવી પૂરી સંભાવના છે એટલે તલાલા બેઠકો ભાજપને ફાળે પણ આવે કારણ કે એનું જે વર્ચસ્વ રહેલું છે એ ભગા બારણનું ત્યાં સારી રીતે રહેલું છે તેઓ કોંગ્રેસમાંથી જે રીતે જીત્યા હતા તે રીતે હવે ભાજપનો ખેસ પહેરે તો ભારતીય જનતા પાર્ટીમાંથી આ બેઠક કબજે થાય એવા પણ પૂરા સંજોગો વર્તાયા છે વાત કરીએ ચોથી અને અંતિમ બેઠક જે ગીર સોમનાથની છે તે ઉના ઉના એટલે પૂંજા વંશ અને પૂંજા વંશ એટલે ઉના એ સમીકરણ કહીશું તો મને લાગે ત્યાં સુધી અસ્થાને નહીં ગણાય એટલે આ બેઠક ઉપર પુંજા વોંશ જે બોતેર હજાર સાતસો પરંતુ જોઈએ તો મતની જે સરસાઈ હતી એ ગત વિધાનસભામાં પાતળી હતી પુંજા વંશ બોતેર હજાર સાતસો પંચોતેર વોટ મળ્યા હતા ત્યાં હજી આપણા ઉમેદવારનું નામ નક્કી કરવામાં આવ્યું નથી જ્યારે પરિણામની દ્રષ્ટિએ જોઈએ તો ગત વિધાનસભામાં હરી સોલંકી તેમની સામે સડસઠ હજાર આઠસો સુડતાલીસ વોટ હતા એટલે કે ચાર હજારથી વધુ છ બોતેર સડસઠ ને પાંચ ચાર હજાર કરતાં વધુ વોટથી પૂંજા વોંશે સફળતા પ્રાપ્ત કરી હતી એટલે કે વિજય થયા છે ને હાલમાં પણ તેઓ ધારાસભ્ય છે એટલે પરિણામે આ બેઠક તેઓ જાળવી રાખશે એવી શક્યતા વધુ પ્રમાણમાં પ્રવર્તે છે એકંદરે ચારમાંથી આ વખતે તલાલાનો બેઠક ચૂંટણી જંગ ચોક્કસ રીતે રસપ્રદ રહેશે અને ભાજપની બેઠક એટલે કે ચારે ચાર બેઠકો અત્યારે જે કોંગ્રેસ હસ્તક છે તેમાં આ વખતે ભારતીય જનતા પાર્ટી પણ આ પર પૈકી બેઠકો મેળવશે એવું ચોક્કસ રીતે કહી શકાય જી પ્રફુલજી હું આપને પૂછીશ કે અમરેલી જિલ્લામાં જ્ઞાતિ સમાજનું સમીકરણ શું કહે છે જ્ઞાતિ સમાજમાં મેં અગાઉ પણ કહ્યું કે પાટીદાર એક બહુ મહત્વનો ફેક્ટર છે આ ઉપરાંત કોળી એક બીજો ફેક્ટર છે ત્રીજો ક્ષત્રિય ચોથું ભરવાડ આહીર બ્રાહ્મણ લઘુમતી અને લગભગ બધી જ કોમનો એક વસવાટ આ વિસ્તારમાં છે પરંતુ પાટીદારોની બહુમતી છે હવે જે ગયા વખતે કોંગ્રેસે જે નવે નવ બેઠક લીધી હતી એમાંથી એક આ કાકડિયા ભાજપમાં ગયા ને એ બેઠક ભાજપની થઈ એટલે આઠ થઈ અને હવે એક જો અરુણભાઈ કહે છે એ રીતે બીજી બદલાય તો આ નવ બેઠક જે કોંગ્રેસને મળી હતી એમાં બે ઓછી થઈ અને સાત બેઠક થશે અને એ ઉપરાંત સૌથી મહત્ત્વની વાત આ જે નવું પરિમાણ ઉમેરાયું છે આમ આદમી પાર્ટીનું એ કોને નુકસાન કરશે કે કોને ફાયદો કરશે એના ઉપર આ સમીકરણ બદલાઈ પણ શકે છે અને જે ધારી જેવી બેઠક છે ત્યાં તો કરણી સેના પણ એનો ઉમેદવાર ઉભે ઊભા રાખશે એવી વાત આવી છે એટલે તો પછી ચતુષ્કોણીઓ જંગ થાય એટલે બધા મતોની વહેંચણી થાય તો ભાજપને ફાયદો થાય એટલે ભાજપ વિરોધી મતો કેટલા લોકોમાં વહેંચાઈ જાય છે એના ઉપરથી ભાજપને કેટલો ફાયદો કે ગેરફાયદો થશે નક્કી થઈ શકશે એટલે આ જે કોન્સ્ટિટ્યુઅન્સી છે જે નવ બેઠકોની ચાર ગીર સોમનાથ અને પાંચ અમરેલીની આ નવ બેઠકો પર સૌનું ધ્યાન કેન્દ્રિત થયેલું છે અને આ કોંગ્રેસનો દબદબો હોવાથી ભાજપે આ બેઠકો ઉપર બહુ જ ઝીણું કાંટવાનું ચાલુ કર્યું છે વિશ્લેષણ ચાલુ કર્યું છે અને આ બેઠકોમાં ઘટાડી કઈ રીતે શકાય એ દિશામાં તન તોડ મહેનત થઈ રહી છે એટલે આ વખતે સમીકરણો અલગ પણ હશે જી પ્રફુલજી ચર્ચામાં જોડા બદલ આપનો આભાર જી આભાર તો મંતવ્ય ન્યૂઝને લક્ષી ચર્ચામાં હાલબસ આટલું જ આપ જોતા મંતવ્ય ન્યૂઝ સમાચાર